ટુ શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે સીતાફળનો પલ્પ સરળતાથી કેવી રીતે કાઢવો અને એને આખું વર્ષ કેવી રીતે સ્ટોર કરવો એ જોઈશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. હવે આપણે સીતાફળનો પલ્પ કાઢીને તૈયાર કરવાનો છે. તો જ્યારે પણ તમે સીતાફળનો આઈસ્ક્રીમ બનાવવા માટે, સીતાફળ બાસુંદી કે સીતાફળ રબડી બનાવવા માટે સીતાફળનો ઉપયોગ કરો, ત્યારે આ રીતના મોટી સાઈઝના અને જેના દાણા પણ મોટા હોય એવા સીતાફળ ઉપયોગમાં લેવાના, જેમાં પલ્પ પણ વધારે હોય અને આનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય. તો અહીંયા 500 ગ્રામ સીતાફળ ઉપયોગમાં લીધા છે. તો સીતાફળ તમને અડવાથી જ આ રીતે થોડું પોચું લાગે એવું ઉપયોગમાં લેવાનું. આ રીતનું જો તમે મોટું સીતાફળ લેશો તો એમાં બીયા ઓછા અને એનો પલ્પ વધારે પ્રમાણમાં હોય છે. હવે સરળતાથી આનો પલ્પ કેવી રીતે અલગ કરવો એ જોઈએ. હવે ચમચીની મદદથી આ રીતે આપણે સીતાફળમાંથી પહેલા એનો પલ્પ અલગ કરી દઈએ. હવે આ રીતનું જે મેશર હોય છે એ આપણે ઉપયોગમાં લઈશું અને આ રીતે આપણે પલ્પને દબાવતા જવાનું છે. તો આ રીતે તમે મેશરથી પલ્પને દબાવતા જશો એટલે થોડી જ વારમાં એમાંથી બીયા અલગ થવા લાગશે. તો આ રીતે જેટલા પણ બીયા અલગ થતા જાય એને આપણે કાઢતા જવાનું અને આ પલ્પને આપણે સાફ કરી લેવાનો છે. તો આ રીતે બંને સીતાફળનો પલ્પ બનાવીને મેં તૈયાર કરી લીધો છે. હવે આ રીતનો કોઈ એરટાઈટ ડબ્બો લઈ લેવાનો અને જેટલા પણ સીતાફળનો પલ્પ બનાવીને તમારે સ્ટોર કરવાનો હોય એને આ રીતે ડબ્બામાં ભરી દેવાનો. હવે આ સીતાફળના પલ્પને તમે સીતાફળ મિલ્કશેક, સીતાફળની બાસુંદી, રબડી કે પછી આઈસ્ક્રીમ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો અને આ રીતે એને પેક કરીને ડીપ ફ્રીઝરમાં તમે આખા વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો.